અમૂલ્ય તક છે. જોહાર, જય આદિવાસી. તો આજનો વિડીયો આપણે દિનેશભાઈ સાથે શરૂઆત કરવાનો છે. દિનેશભાઈ, આજનો વિડીયો તમે શરૂઆત કરવાનો, બોલો. શરૂઆતમાં બોલો, આજનો પ્રોગ્રામ વિશે આવી ગયા છે આપણે સેલવાસમાં. જોહાર, આજે આપણે 31મા આદિવાસી મહાઅધિવેશનમાં સેલવાસમાં જઈ રહ્યા છે અને કાર્યક્રમ નિહાળવા માટે આપણા સમાજનો કાર્યક્રમ છે. એટલે જે પણ હશે તે આપણે સમાજનું છે અને એનો વિહંગાવલોકન કરવાનું છે. એટલે જીતુભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ કે એમના સાથે મને પણ મોકો મળ્યો છે આ કવરેજ કરવા માટે સાથે રહેવાનું. તો આજે પહેલા દિવસમાં જો આવી ગયા છે કે સૌપ્રથમ પહેલા આજે આપણે આદિવાસીઓ ખૂબ સરસ આપણા અજીત વિસ્તારમાં થયેલા, આપણે ખૂબ મોટી સંખ્યા બતાવીએ. ખૂબ તારા આમના પહેલા જ શરૂઆતમાં છે ને, તે પહેલા તો તમારું નામ તો આટલા દૂરથી મિત્રો આવ્યા છે, વિચાર કરો. આ એક પ્રોગ્રામમાં આપણા તો નજીકના ઘણા બધા સાથી મિત્રોને ખાસ મારી વિનંતી, ખૂબ મોટી સંખ્યામાં અહીં આવજો. આજે અમે હમણાં આવ્યા તે પહેલાં તમે કેટલા વાગે આવ્યા? ગઈકાલે. વિચાર કરો મિત્રો, ગઈકાલે સાંજના આવી ગયેલા અને રોકાવાના છે. ખૂબ મોટી સંખ્યામાં આપણે બધા અહીં આવવાનું છે. ખૂબ સરસ પ્રોગ્રામ થાય આપણે બધા પ્રયત્ન કરવાનો છે. જોહાર, જય જય જોહાર. થોડીક હેલ્પ કરી દે આપણે આવ્યા છે ત્યાં શરૂઆતમાં જ. બધું પ્રોગ્રામમાં લઈ જવા હોય તો મસ્ત. દિનેશભાઈ રેડીમેન બધું બનાવેલું, જો બધી આદિવાસી એ બધી. દિનેશભાઈ આ બધું એના વિશે જરાક કંઈ માહિતી આપો જરાક. તો બધી દુકાનો દેખાય કેટલી મસ્ત. આ એક એવી જગ્યા છે કે જે આદિવાસીને જે કંઈ પણ આપણે વેરાયટી લેવાની હોય તો એક જ જગ્યાએથી બધી જ મળી રહે. એટલે બધા મિત્રોને કે અમૂલ્ય તક છે, જેને પણ તૈયાર રેડીમેડ લેવું હોય અને જોવી હોય તો અહીંયા આવે. ત્રણ દિવસ એ 13, 14 અને 15 જાન્યુઆરી સુધી છે. તો બધા મિત્રોને વિનંતી છે કે અહીંયા જરૂર પધારે અને આદિવાસી સંસ્કૃતિના જે કંઈ વસ્તુ લેવી તે લઈ શકે. હિન્દી મેં બાત કરોગે? ઠીક હૈ. યે રાજસ્થાન કા તીર હૈ. બાંસવાડા. બાંસવાડા રાજસ્થાન. રાજસ્થાન. યે ખુદ હમ બનાતે હૈ. ખુદ બનાતે હો. ઇસમેં કોન સા લકડી કા ઉપયોગ હોતા હૈ? યે બડુ જૈસા આતા બાંસ. ખેતી કરતે હૈ. ખેતી કરતે હૈ. હા, ખેતી. ખેતી કરને કે બાદ હી હમાર ગામ મેં 200 મકાન હૈ. યે કામ કરતે હૈ. અચ્છા, તબ જાકે બનતા હૈ. પકા કે સીધા કરતે. અચ્છા અચ્છા, બહુત મે મેરે પાસ તો યે યે દેખ લો. ઇસમેં જો એ પીચ પીચ હે કોન સા હે, કિસકા હે? એક એક મોર કા આતા હે, એક ગીત કા આતા હે. અચ્છા અચ્છા, એ કહાં સે મિલ જાતા હે? હમ જંગલ મે ખરીદ કે લાતે હે. અચ્છા અચ્છા, જંગલ મે મિલતા હે. હા, સ્ટેજ મે. કાફી અચ્છા હે. હમ ભી સબસે વિનંતી કરેંગે જ્યાદા સે જ્યાદા ખરીદારી કર, આપકો રોજગારી મિલે. હા ઠીક હે, ઇતને દૂર સે આયે હે તો ઠીક હે, કુછ હેલ્પ હમ ભી કરેંગે. ઠીક હે, યે એક બાર લે જાઓગે તો તુમ યાદ કરોગે. એસા નહીં કહે રહા મેં, મત લે જાઓ.
अच्छा पर ये सीट ले जाओगे के ये राजस्थान का तीर है, चलने में और बिसना का कमलेट होता है, टूटने वाला नहीं है जल्दी। जी जी ये पतले तीर आते हैं, थोक का माल बनाते हैं। अच्छा अच्छा वो व्यापारी को देते थोक पतले वाले सब। अच्छा अच्छा ये सब एक लंबे तीर लेके आए पहली बार देखने के लिए। काफी काफी अच्छा है। ये तो घर है ना। जय हरि वासी। ડોક્ટર અવિનાશ પટેલ, મેં જર્નાલિઝમ માં પીએચડી કર્યું, પેલો ડોક્ટર ના મેળા દવાખાના વાળો ઇન્જેક્શન વાળો નહીં, બરાબર? મેં જર્નાલિઝમમાં પીએચડી કરતા અને ગુજરાત વિદ્યાપીઠમાં કરતા, પછી મેં આપણે ડિસિઝન ન્યૂઝ કરીને ચેનલ 2020માં ચાલુ કરી ને 3 વર્ષ એમ વીગુએ ને એકદમ સફળતાથી ચાલે થાય, એમાં જે તમે હેરા એ બધા સપોર્ટર આવે માણા બધા ને સાચી વાત દોસ્તારા ખરેખર બહુ મસ્ત કામ કરે થાય ને મેં તો હેરે જ થાય, કદાચ કોઈ વખત વધારે કાંઈ કામગીરી હોય ને ત્યારે કદાચ ના હેરાય, પણ ઘણી વખત મેં એરવું કોશિશ કરે તો મારી ખાસ દોસ્તાર વિના તો ખૂબ સપોર્ટ કરજે, મોટા પોંડા વાળા બધા સપોર્ટર જ આવે ને આપણા આદિવાસીના દરેક ન્યૂઝ જે આદિવાસી કંઈ બી અત્યાચાર હોય કોઈ બી વે લગતા જબરજસ્ત કામ કરે થાય, કદાચ તમે ના રહેલા હોય તો ચેનલમાં થવી આખી ડિસ્ક્રિપ્શનમાં બધી જ માહિતી, સપોર્ટ કરજા, ખૂબ સપોર્ટની જરૂર આવે કહેજે કા લગભગ માણે જાણમાં તો સફળતામાં એક ન્યૂઝ વાળો ડિસિઝન ન્યૂઝ ને ખૂબ આગળ વધજા, અહીં જ આપણી શુભકામના, કંસારી માતા બરમદેવ ખૂબ તમારો સપોર્ટ કરે અને ખૂબ આગળ લઈ જાઓ, હું શુભકામના કરું થાય, આભાર આભાર, જય આદિવાસી, જય આદિવાસી, જોહાર જોહાર। શરૂઆતમાં ને એમીમાં કુલક ફરક બહુ ફરક, એમની તે જે નવી જનરેશન આમની મીડિયામાં એ તે બહુ જ ખતરનાક બહુ જ ફાસ્ટ જાય થાય, પણ એ જે વૈચારિક જે સમાજની વિચારધારા સાથે ચાલે ને અહી વૈચારિક પેલી જોઈએ, બાકી અમે જ્યારે ચાલુ કરેલા ત્યારે બધા લોકો હા જ આખે હતા કે કાંઈ બી એ ના, એ તો 2-3 મહિનાએ આવી પછી તો આપણે દુસરાએ મીડિયામાં જ કામ કરું ના, દુસરાએ જ ગુલામી કરું ને, બ્રાહ્મણના જે મીડિયા હોય એમાં જ કામ કરું ના, પણ આમ 3 વર્ષ સુધી ટકના બધા સપોર્ટ બી બહુ, અને આદિવાસી સમાજમાં વૈચારિક માણસો જે યુવાનો છે એ બધા જ બહુ વૈચારિક હોજા, ચેનલના માધ્યમથી એક દોહરી માહિતી દે થાય, પારડી વિસ્તારમાં એક આવો એક્ટિવ માણસ આદિવાસી નો જોઈએ થાય તે મેસેજમાં નંબર થવી દે, કોન્ટેક્ટ કરી લેજા, જો ડિસિઝનમાં કામ કરે સમાજની વિચારધારા સાથે સંપર્ક કરી લેજા, નંબર બધે જ ગ્રુપમાં બધે જ માહિતી દીધી, પણ એક દોહરી ખાસ વાત, શરૂઆતમાં ને જ્યારે હતા હા તું વિચારેલા હતા કાં સુધી પહોંચાયો? હા ના ના હા ના વિચારેલા, કજે કે 90% લોકો હા જ આખવા વાળા હતા કે અહીં આવીએ 2-3 મહિના યાં, ખાલી 10% લોકો હા હતા કે જેણે તું કર ખાલી આમ પાછળ હોજા એમ, આખવા વાળા ખાલી 10% હતા ને આજે અહીંયા 10% એવો વિશ્વાસ, આજ જે સપોર્ટ કરે નાણા માટે કા સંદેશ? સપોર્ટ કરે ત્યાં તો મેં એક જ સંદેશો ફેંક, જે સમાજ માટે જે લડે થાય, જે સમાજ માટે કંઈક કરવાની ઝંખ ના રાખે ત્યાં આપણે બને તુલા સપોર્ટ કરવાનો, બસ બીજા કાંઈ ના। આ હતો મિત્રો ડિસિઝન ન્યૂઝ, ખરેખર પહેલી વખત જ્યારે તમારે ઓફિસનું ઉદઘાટન થયેલું ને ત્યારે મયંકભાઈ મને વાત કરેલી, સૌ પ્રથમ એમ કે આપણા સમાજનો એમ કે તમારા માટે વાત કરેલી, ગુજરાતમાં એકમાત્ર આદિવાસી પીએચડી આવી મેં જર્નાલિઝમમાં, માણસ સિવાય ગુજરાતમાં હજુ સુધી કોઈ ના લો મળે, એ વાત સાચી આવી હા દોસ્તારા, ને મેં બી પહેલી વખત મારા પાસે વાત આમ દેલી ત્યારે મેં બી બહુ કઈ વિચારેલા ના હતા, જે સાચી રિયલ આવી હા જે વાત કરતી બધી રિયલ આવી, કહે કે શરૂઆતમાં મારા પાસે પહેલી વખત તમારો ઓફિસ ઉદઘાટન દેલું ત્યારે મયાંક માં ફોન કરેલો નાખેલા બી, ને આ સુધી પચતામાં ખરેખર બહુ સમય લાગનો, પણ આજ ખરેખર બહુ આનંદ વેને હા કોઈ આપણો દોસ્તાર મરી જાય ને આપણા સમાજના જેટલા મસ્ત કામ કરે થાય ખરેખર ખૂબ જ ખુશી વે, તે કઈ સંદેશો પણ નહીં, બસ હવે જોહાર જોહાર। ઓળખાણમાં જેવા આવે ખરા પણ ખ્યાલ નહીં આવે, ચંપકભાઈ હાથે આપણે ઢાકના કેટલા? 35 કાંઠે આવ્યા છોટા છોટા
છોટા ઉદયપુર. અરે વાહ, બહુ સેવા. ક્યારથી નીકળેલા? ઘેરે કાલના નીકળેલા. ઓકે, રાતે 10 વાગે આવી. રાતના 10 વાગે આવ્યા. કેવું લાગે અહીંયા આવીને? સારું લે. ઓકે સર. ધોતી કાઢી નાખીને પેન્ટ પહેરી રહેલા તો ઓળખાય બી નહીં. હે નદિયા બહ રહી હૈ ઉસકી જો આવાજ આ રહી હૈ વો સચ મે આજ ઉસી તરહ સે બહ રહી હૈ ક્યા ઉસકા આવાજ સુનાઈ દેતા હૈ ક્યા જબ ભી મે કહીં ભી બહાર જાતા હું સંમેલન મે જાતા હું ઓર આદિવાસી કી બાત આતી મેરા નામ યે જો એસી ચલ રહા હૈ યે જો પંખા ચલ રહા હૈ વો મેરે કિતને આદિવાસી ભાઈઓ કે ઘર નાસિક સે અચ્છા વો પેટિંગ કબ સે બના રહા હો અભી તો યહાં મે યે સંદક લે રહા હું તો તભી મુજે પતા હોના ચાહિયે કાફી અચ્છા પેટિંગ બનાયા બહુ અચ્છા બનાયા હૈ પેન્ટિંગ આગે ભી એસા બનાતે રહીએ કાફી અચ્છા હૈ ઠીક હૈ રસોડાનું આયોજન કરવામાં આવે છે. અહીંયા બધું જ બતાવો, રસોડું કેટલા માણસનું બનાવવાનું છે. કોઈ વ્યક્તિ બની જાય તો આપણે એને પૂછવું પણ કેટલી રસોઈ બનાવવામાં આવશે અને શું છે. કાપો કાપો કાપો. કાથી આવ્યા? કઈ વિસ્તાર માંથી આવ્યા? હે, શાકબારા? તો અહિયાં રસોઈ બનાવવા માટે આવ્યા, મદદ માટે? હું વાત કરે, બહુ સારું કહેવાય. આટલા દૂરથી તમે અહીંયા મદદ કરવા માટે, રસોઈ બનાવવા માટે, મસ્ત. ક્યાંથી આવ્યા તમે? ક્યાંથી આવ્યા? નવાગામ. નવાગામ એટલે કઈ બાજુ આવ્યા? શાકબારા. અચ્છા અચ્છા અચ્છા, શાકબારા. હે, બરાબર. દાદી તમે પણ આવી રહ્યા? દાદી બી આવી રહ્યા રસોઈ બનાવવા માટે? હે, ક્યાંથી આવ્યા? શાકબારાથી આવ્યા? તો દાદી મદદ કરવા માટે આવ્યા કે પછી? અરે દાદી, દાદી આ સંદેશ શાકબારાથી ગામ નવાગામ, વ્યાવલી નવાગામ, ફળિયું કઈ ખબર? નિશાળ ફળિયું. તો ઘેરે કેટલા વાગે તમે નીકળેલા? 6 વાગે અહીંયા આવ્યા, બરાબર. તમને કેવી રીતના સંદેશ કેવી રીતના મળ્યો? અહીંયા પ્રોગ્રામ છે, કોઈ આપ્યો સંદેશ? સંદીપભાઈ આપેલો? અહીંયા કામ કરવાનું છે તો ખબર નહીં. મેં તો એક વસ્તુ માહિતી આપી દે કે સ્વેચ્છા એ પૈસા એ નથી. અહીંયા કેટલા લોકો છે તમે જોઈ લો. દરેક સાથી મિત્રો અને આદિવાસી સમાજના મારે વિનંતી છે કે અહીંયા સહયોગ આપવા માટે કોઈ પણ રીતે આપણે અહીંયા
સેવા માટે આવવું જોઈએ. આટલો જબરજસ્ત પ્રોગ્રામ થઈ રહ્યો છે તો આપણે અલગ અલગ વિસ્તારમાંથી કેટલા કેટલા દૂર દૂરથી વિચાર કરો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે. આજે આપણી પણ ફરજ બને છે આજુબાજુ વિસ્તારમાંથી નવ યુવક બહેનો ભાઈઓને મારી ખાસ વિનંતી, એમ મદદરૂપ થવા માટે આવવાનું છે ને આવવાનું જ છે. આજે પહેલો દિવસ છે, બીજા દિવસથી ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ મદદ કરવા માટે આવજો. જે ગયા ભાઈઓ બહેન આવ્યા છે, ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર તમે તો એટલું જબરજસ્ત. હા બસ દાદી બહુ મસ્ત કામ કરવા માટે આવ્યા છે. દાદી ખૂબ ખૂબ સારું. હા આપણી પાસે શબ્દ નથી, જબરજસ્ત કામ કરી રહ્યા છે રસોઈ બનાવવા માટે. અહીંથી દૂર દૂરથી જે કોઈ આવેલા એ કોઈ ભૂખ્યું ના જાય અને દરેકને ભોજન મળે એના માટે આ બહેનો ભાઈ અહીંયા જબરજસ્ત કામ કરે. આપણી પણ ફરજ બને છે કે આવા પ્રોગ્રામ થાય ત્યાં આપણે પણ ફૂલને ફૂલની પાકડીથી મદદરૂપ થવા માટે, પૈસાથી ન થાય તો આપણે જાતે મહેનત કરીને પણ મદદરૂપ થઈ શકીએ. આ પ્રોગ્રામમાં દરેક જવાબદારી છે, દરેક સાથી મિત્રોની જવાબદારી છે કે આ પ્રોગ્રામ ખૂબ સરસ થાય એના માટે આપણે તમામ આદિવાસી સમાજ ભાઈ બહેનોની સહયોગની જરૂર છે. હમારા પરિચય હૈ, હમ આદિવાસી ભીલ રમેશચંદ્ર ખરાડી, મધ્ય પ્રદેશ સે જો એક જિલ્લા રતલામ આતા હૈ, રતલામ કે એક સલાના વિધાનસભા ભી આતા હૈ, વહાં સે હમ ઓર હમારા ગાંવ હૈ સાવરાપડા ઓર વર્તમાન સતરંગ સે હમ. ઓર આજ આદિવાસી પરિવાર કે જો ચીજે ભૂલ ગયે હૈ અપની સંસ્કૃતિ અપના રીતિ રિવાજ, તો ઉસકો લેકે હમારા હર સાલ એક પ્રોગ્રામ, હમારા આદિવાસી એકતા જો તાકત દિખાઈ જાતી, हम एक समाज से आते हैं इसलिए आज ये प्रोग्राम रखा है. तो हम वहाँ से ट्रेन से आए हैं और यहाँ जैसे आदर्श हमारे आर सी बगोरा सर हैं, ये खास हमारे लीडर हैं वहाँ से, और आदरणीय गुरु भी हमारे बुद्धिजीवी हैं, तो इनके माध्यम से हम यहाँ आए हैं. अच्छा अच्छा, तो कब के निकले थे घर से? हाँ हम कल घर से 4 बजे से निकले हमारे गांव से, वहाँ से हम सैलाना आए, सैलाना से रतलाम, रतलाम आके ने 9:15 पे ट्रेन मिली हमें दिल्ली बॉम्बे, तो उससे आए हम और 4 बजे वापिस उतरे हैं वहाँ से. अभी सुबह नहा धो के नदी यहाँ पहुँचे. तो कुछ संदेश देना चाहते हैं आदिवासी समाज के लिए? हाँ आदिवासी समाज को हम यही कहना चाहेंगे कि अपना समाज क्यों ऐसा रह गया, अपने बोली भाषा भूल गया है और अपने संस्कृति, अपना ढोल थाली कुंडी जो हुआ करता था उसको छोड़ के और अन्य चीज़ों में घुस गया है. तो अपना समाज कहीं ना कहीं अपना सांस्कृतिक जो चीज़ें हुआ करती थी वो भूल चुकी है. तो वापस कहीं ना कहीं सब मिलके अपन सभी से अनुरोध करते हैं कि वापस अपने वेशभूषा, अपनी संस्कृति में लौट जाएं, यही कहना चाहेंगे हम. ठीक है, तो बहुत ही बढ़िया, इतने दूर से आए जो यहाँ के स्थानिक लोग अभी बहुत कम आ रहे हैं, लेकिन दूर से ज़्यादा आ गए हैं. स्थानिक लोग भी आएंगे सपोर्ट के लिए अपने आदिवासी समाज के, लेकिन इतने दूर से आप इतने संघर्ष करके यहाँ के पहुँचे, बहुत अच्छी बात है. जो एक समाज के लिए, एक समाज को सपोर्ट करने के लिए, आप जैसे लोगों के लिए आज समाज को गौरव है. जो दबे हुए हैं, जो जानते नहीं है, वो पहचानते नहीं है, उसके लिए एक प्रेरणादायक हो आप लोग. ये आदिवासी समाज की एकता है और आदिवासी परिवार की एक जीत है. और आज ये जो देखने को मिल रहा है कि हमारे वापस अपना समाज, हमारा परिवार वापस, हमारी संस्कृति, हमारी रीति रिवाज जो पहनावा है उसमें देखने को मिल रहा है, तो हमें बड़ी खुशी हो रही है और अच्छा लग रहा है. एक दूसरा प्रश्न मेरा यही कि जैसे कि आज से 5-6 साल से पहले जबकि बहुत कुछ आदिवासियों में जागरूकता कम थी, लेकिन आज 5-6-7 साल के बाद काफी अच्छा दिख रहा है. आदिवासी के लिए, आदिवासी के समाज के लिए, आजू बाजू विस्तार में पूरा देश से जागरूकता हो रही है, उसके लिए कुछ बोलना चाहते हैं आप? बिल्कुल, हम कहना चाहेंगे कि जैसे कि हमारे बीच में भूल चुके थे जो हमारा अपना जो प्रकृति पूजक है अपन, जो कि एक राइट साइड चलने वाले हैं, अपनी गटी है वो भी राइट हैंड से अपन उसको करते हैं, बेल चलते हैं तो राइट हैंड से चलते हैं, और जो हवा आती वो भी राइट हैंड से ही आती है, तो हम उसको देख के सीखे हुए हैं. हमने गटी बनाई तो उन्होंने गटी को लेके ने उन्होंने एक चक्की दे दी, जो हमारे बाप दादा पुरखा हमारे करसोट बनाया करते थे वो हमारे लेके ने हमको परात दे दी गई, और हमारे बाप दादा साठवा बनाया करते थे वो ले लिया और सम्मत दे दी गई, कहीं ना कहीं हमारी सारी चीज़ें ले ली और उनका हमको दे दिया गया था. तो हमारे शिक्षा नहीं होने के कारण समझ नहीं पाते थे, तो हमारे आदिवासी गरीब परिवार को लूटा गया. इसलिए आज हमारे वकील आदर्श गुरु सम्माननीय हमारे जैसे
जाके ना हम देशों को जागरूक किया तो गांव गांव अपना आदिवासी परिवार अभी जाग चुका और अच्छा लग रहा है। नवयुवक के कुछ संदेश देना चाहते हो? आज के नवयुवक के लिए खास संदेश है, जो बहुत एक्टिविटी है लेकिन कम है, एक्टिविटी के लिए कुछ संदेश दीजिए नवयुवक के लिए। नवयुवक को कहना चाहेंगे हम कि सबसे पहले तो एक अपना समाज को सही दिशा देना है तो खुद को पहले एक शराब छोड़ना पड़ेगा। सबसे पहले अपने समाज को नीचे दिखाया, कमजोर कराए तो शराब, और उसको लेकर युवा और युवा पढ़े लिखे हैं, नौकरी तो नहीं मिली, बाकी आज कहना चाहिए भाई युवा दिल से काम करे और समाज को जागरूक करने का काम करे। कहीं ना कहीं अपना समाज भटक गया था और वापस सही दिशा ले रहा है, तो आप सबको एक हो के समाज के प्रति काम करना चाहिए। आपको मिले, मुझे बहुत अच्छा लगा आप मिले, इस प्रोग्राम आए, काफ़ी अच्छा है। वो चैनल का आपका नंबर मैं लेता हूँ, ठीक है, वो चैनल का लिंक आपको दूंगा, ठीक है। तो जोहार, जय आदिवासी। कहाँ से आए हो? है बरोड़ा से? क्या बात है, कहाँ से? अरे वाह, जय आदिवासी। कहाँ से आए हो? संतरामपुर है? संतरामपुर। ओके, कहाँ से आए? जापा से, एमपी। जय आदिवासी। जय जोहार। जय जोहार। जोरदार एक बार जयंत सिंह पावा जी का और गहराई से जानेंगे। धन्यवाद आपकी। जय। चार लड़कियां आई है घोड़े सवार, उनका स्वागत है। नाम याद हो, नाम भी बोल दो। नाम का पता नहीं। मैं पहले फोटो निकालता था हर एक सम्मेलन का, अभी साल कमी है इसलिए एक तीन चार दस चार पांच सम्मेलन का मैंने वो फोटो वहां लगाई है। उसके बाद हमने किताब बनाई, जो जो गतिविधियां होती है रैली से लेकर मंच का पूरा जो भी कार्यक्रम होता है और रात सांस्कृतिक का, उसके ऊपर हमने महाराष्ट्र में हो गया। इतने दूर से आए हैं, ठीक है, सेलवास में ये वीडियो देखने तो कैसा लगा? कोई यहाँ के जो आदिवासी लोग हैं उसको मिलकर कैसा लग रहा है आपको? तो कुछ संदेश देना चाहते हो इधर के सब आदिवासी एक समाज के लिए? काम किया है, कुछ भी बोलिए, कुछ भी अच्छा। एक लड़का हमने बिरसा का, सभी का धन्यवाद। थैंक यू। आज थी यहाँ बता प्रोग्राम बताई दे, हम तो बता अलग अलग विस्तार माथे बता जे को आया एवं मुलाकात कर, खरेखर खूब सरस लगे। तो मैं आवानो चूकसो नहीं, जबरदस्त सेलवास में आदिवासी समाज नो प्रोग्राम थे रियो से भाग लेवानो चूकसो नहीं, बराबर। मेन स्टेज छे अहीं तमने बताई दे, अहीं जे स्टेज छे मेन स्टेज है, साउंड सिस्टम
એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. જય આદિવાસી. કરના પડેગા ઇસકે ઉપર કામ કરને કી જરૂરત હૈ ઓર સબસે મહત્વપૂર્ણ બાત હૈ કી હમારે. જય આદિવાસી, જય જોહાર. તે દોસ્તારા સપોર્ટ એટલે અહાં થોડા કહે કે ખાલી આમણે જો હા મોબાઈલ બનાવી દેવો, મેસેજ બનાવી દેજે, એટલે થોડા ખાય પણ સપોર્ટ કરો ના, બી જાત જાતની રીતે આવી તો દુકાન લઈને આવી રહ્યો ના, પછી વિચાર કરાને તમે ને લાડુ બી આવ્યો દુરકા એ મકરામ યા નાગલિયા એ નાગલિયા પોરિયા ઉડી દાય દાળ આય ઉદય દાળ વાલ ઓર બાપ રે પાણી આવી ગયું એમ જ એરેતી આવી પાણી આવી જાય ચોણા બધી દેશી વેરાયટી દોસ્તાર મેં તો તું માખા કા તું છે ને આવે એટલા દેશી વેરાયટી ખાના આવી જાય છે દુકાન પાસે. મેં પહેલાં શરૂઆત મેં જ કરે હલો ને બાકી અભી આખે કે તમે દરરોજ ના આવીને સેમ દેશી વેરાયટી ખાના થાય આવી જજા. ખુરશી જોજે ઓલી હાજી દુકાન લગાવેલી તે દેશી વેરાયટી કાકે દિનેશ ભાઈ સાચી વાત ખાઈ લેમ ને અમને લા તો ખાવના જ આવલા ખાવાને પડે જ ને તો તે દુકાન આયા મદદ કરું ના કઈ રીતના પૈસા ફીને નાય જે કંઈ લગાવેલા એ દુકાને દરેક દુકાનમાંથી ખાહના હોય તો ખાહના ખજા અને કંઈ વસ્તુ લેવાની હોય તો લે જા. હા બરાબર તો હવે અમે છે ને ગયેલો ની વસ્તુ લઈ આવને આદિવાસી કાર્યક્રમ ની વસ્તુ ખાધેલી ખાજા ચાલો તમે હવે કામ દેખાડે કાકા કામ ના આવી કાથી આમને લે તોડે પાસે આવડે પછી ગુજરાતી બોલે હા તો ગુજરાતી બોલે ચાલો કાથી આવેલા કપરાડાથી દોસ્તારા આ છે ને ખાના ખાઈ જતા ઢોળિયા ભાષા ગુજરાતી ભાષા હિન્દીમાં બી માહિતી દેવી પડે કે આજ જ્યાં દોસ્તાર બી ના ને તે બધા ભાષા બોલોની અલગ અલગ પોતાની વિસ્તારમાં જે ભાષા બોલે એ બધા બોલે બરાબર એટલે વિડીયો છે ને થોડીક મિક્સિંગ તે કરવું જ પડે ગુજરાતી બી બોલવું પડે ના તો અમુક માણસ સમજ ના પડે તેવા વિચાર કોઈ આ બબડી થઈ આપી દે એટલે થોડીક હિન્દીમાં બી આવે વિડીયો તો બહુ જ લાંબો બી જાણે મસ્ત છે ને ઉડી દયા અન્ના વાલ ચોણા પોરી આર્ય હતા મિરવિલા માહિતી દેખાડી દે બરાબર પછી જાહનાય પછી જામ ને દિનેશભાઈ કરવાય પડો ને જો વિચાર ભાઈ સાચી વાત આખે ભાઈ આથી જાહના જ ના મન ભાઈ પહેલી વાત અહા કાપ ફી રિયાજ કરે આ રિયાજ કરે અહા માતે વ્યા કર દિનેશભાઈ સાચી વાત સાચી વાત અહા વ્યા તે તું તો જલ્દી આવી રહ્યો અને પૂરો વિજય પછી કા પથરાય રહ્યો ના તું મોબાઈલમાં રહીને મજા લે આખો જતી ના કામ આવે મોબાઈલમાં તેરું ના જ પણ રિયલમાં તો આણ કરતા હાજા બરાબર તો પાસે એક રાઉન્ડ મારો કોણ હે સેલવાસ સેલવાસ ના છે ઓકે બરાબર પતવાડા દિનેશભાઈ કહાય લાડુ ઊંડા એટલે નારિયેળ ના લાડુ કોપરું બરાબર સુધરી ગયો એટલે સારા કોપ રાખવું પડે નારિયેળના છરિયા પતળિયા ટોકરા દિનેશભાઈ કહે ટોકરા એ હે કોળા કોળા ના કે કોરા ના ઓ તે છો છે કોરા કોરા આ એ હમણ વડે પણ બી આવે હા એ બોરે સંતરે મોસંબી તમના લાડુ ચપરા આવે ભાઈ પોરા નહીં લાવેલા પોરા બી લાવેલા છે હે આ દુકાન પાલઘર વિસ્તારની છે ચાલો કાંથી આવ્યા વાસુણાથી
વાસુણા ચિકન સેન્ટર સર. બને લગાય કાંઈ કાંઈ વાંધો નહીં, બળ મારી મૂકવા જાય ને વાંધો નહીં. સારું પડે પણ હમણાં મોકલાવ્યો છે. ઓકે ઓકે સારું સારું. લે જાય और स्थानीय कार्यकर्ता कृपया करके वॉलंटियर के रूप में काम करें. हमारे जितने साथी काम कर रहे हैं उनके लिए ये सब संदेश भी है. सभी साथियों को संदेश है कि कृपया भीड़ पड़ गई है, सहयोग के लिए पहुंचे. जो साथी प्लेट धो के प्लेटें हमारे जो रख रहे हैं, वो कपड़ा जो लगा रहे साथी, उनको भी बहुत बहुत धन्यवाद. जो वॉलंटियर के रूप में वहाँ काम देख रहे हैं, जो इधर उधर भोजन करने के बाद बैठे हैं, उनसे निवेदन है वो वॉलंटियर के रूप में अपनी ड्यूटी संभाले. वॉलंटियर का काम देखे वहाँ कार्यकर्ताओं कमी आ रही. सामने जो हमारे भाई लोग खड़े हैं, आप पीछे चले जाओ भोजन परोसने में, आप वहाँ चले जाओ, आप पांच सात जने सभी साथी वहाँ चले जाओ. वहाँ अपने साथी देखो कितने लोग आ रहे हैं, भोजन परोसने में कमी आ रही है वहाँ पे. आप लोग चले जाओ दो घंटे के लिए. आप जी 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 दादा की तरफ से 500 रुपया सहयोग राशि जो हमें 31वें महासम्मेलन में मिल रही है उसके लिए बहुत बहुत धन्यवाद दादा. आपको बहुत बहुत धन्यवाद. जय आदिवासी. मैं જય આદિવાસી યાદ પે લકડી વ્યવસ્થા દેખના હૈ. છુટ્ટા 500 રૂપિયા છુટ્ટા દે દો, 1000 રૂપિયા છુટ્ટા દે દો, 1000 2000 5000 જો ભી સહયોગ, 1 રૂપિયા 2 રૂપિયા જો ભી આપકી તાકાત મે આપકા ભોજન વ્યવસ્થા મે અગર આપકા પૈસા આ રહા હૈ વો આપ રસીદ આને કવા હૈ મિત્રો સેવા સ્વયં સેવા જે સ્વાર્થ વગરની હોય આને કહેવાય મિત્રો. તમે પણ એ રીતના સ્વયં સેવા કરવા નહીં ત્યાં આવી શકો છો 3 દિવસના પ્રોગ્રામમાં. જમીન સંમેલન કે લીએ સીમિત ન હો જાય. સંમેલન પૂરે સાલ મે બાર બાર હર રાજ્ય મે કરતે રહે. વિદેશ થી લોકો આવે છે, ઇકઠે હોકર યે કામ કરેંગે. આદિવાસી સત્ર કા સમાપન ઘોષિત કરને સે પહેલે યહાં ઇસ કાર્યક્રમ મે જો ભી કાર્યક્રમ ચલા ઉસકે બારે મે ચર્ચા સબકા ફિર સે શુક્રિયા ઓર યહાં યે સત્ર હૈ. હમને હમારે દાહોદ જિલ્લે મે व्यवहार में बहुत कुरीतियां चल रही है, बहुत व्यवहार में अधिक खर्च हो रहा है. इसके बारे में तुम्हें शुरू कर रहा हूँ. कविता का शीर्षक है गणो आपुकन सरकार की नामे सब सुखी मात्र जोहार 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 नो मली गेट ला जमारा माटे तो खूब सारो के भाई कवि इकतीसवा सांस्कृतिक आदिवासी महासम्मेलन का 31वां इस सम्मेलन में आज गुजरात की ओर से महिला सम्मेलन की जमनीबा होया हुआ स्वाभिमान लौटाने की कोशिश की है, जो कि हमारे आदिवासी महिलाएं जो पहले जो 4 दिवाली में जय आदिवासी जोहार जय आदिवासी रुद्र पटेल
રુદ્ર પટેલ જોહાર ઓળખાયા કે જય આદિવાસી ઓકે કેવું લાગે અહીંયા પ્રોગ્રામ આવીને હું વાત કરે તો આપણા આદિવાસી તો નાની તંબાડીથી ભાઈલભાઈ પણ આપણે વચ્ચાવી ગયા છે કલ્પેશભાઈ પણ છે અન્ય સાથી મિત્રો પણ છે ખરેખર શરૂઆતમાં સવારથી અહીંયા આવેલો તો અત્યાર સુધી મને એવું જ થયા કરે કે બસ ફરિયાદ કરું બધા મુલાકાત થયા જ કરે બધાને મળ્યા જ કરું કેમ કે અલગ અલગ વિસ્તારમાં એટલા બધા સાથી મિત્રો આપણા આદિવાસી સમાજના મહિલાને કે લગભગ સાંજ પડે રાત પડે ત્રણ દિવસ સુધી એમ ફરિયાદ કરું બરાબર તો ભાઈલભાઈ અને કલ્પેશભાઈ આપણા આદિવાસી સમાજ માટે કંઈ સંદેશ આપો જે ખૂબ મોટી સંખ્યામાં અહીં આવે પૂરા દેશભરમાંથી આવતા છે ખરેખર ખૂબ મજા આવી રહી છે આવા 5 વર્ષ પછી કલ્પેશ આપણા વિસ્તારમાંથી હશે તો કંઈ સંદેશ આપો જે 31મા આપણું જે સંમેલન છે આપણા સમાજનું આપણા પરિવારનું આખા દેશમાંથી આપણા સમાજના ભણેલો ગણેલો વર્ગ તમામ વર્ગ ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારીઓ તમામ એક મંચ પર આવીને નીચે બેસીને સમાજ સાથે ચર્ચા કરે છે સુખ દુઃખની વાતો કરે છે તો અમે તો એટલો જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવતીકાલે મોટી સંખ્યામાં અહીંયા જોડાવો અને આપણો સમાજ શું છે આપણી વાણી શું છે પહેરવેશ શું છે એ તમામ વસ્તુની અહીંયા જાણકારી મળશે કલ્પેશભાઈ આવતીકાલે જે શક્તિ પ્રદર્શન છે ભાઈલુભાઈ કલ્પેશભાઈ અન્ય સાથી મિત્રો પણ કરવાના છે એના વિશે થોડી માહિતી આપો અમે તો નક્કી કરી લીધું છે ધરમપુર વાંસદા તમામ વિસ્તારના લોકો તંબાડી ખાતે ભેગા થઈને 15,000થી વધારે એની સંખ્યામાં રેલી આકાર અહીંયા જોડાય છે ભાઈલુભાઈ તમે પણ કંઈ આપો સંદેશ અમે અનેક રાજ્યોમાંથી જે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય એ વિસ્તારમાંથી રેલી આવશે નાની તંબાડી એનું મુકામ રહેશે અને ત્યારબાદ મહારેલીમાં જોડાવાનો પ્રયત્ન કરીશું અને જેઓ આપણા આદિવાસીઓના જે વાજા વાજિંત્ર હોય કે પછી આપણે જે કોઈ નૃત્ય સાથે જોડાવાની કોશિશ અમે કરવાનો પ્રયત્ન કરીશું જય આદિવાસી જય આદિવાસી ભાઈલુભાઈ કંઈ સંદેશ ઉસ્તા ફિગર બને હું કેસે ફિગર બના પેન્ટિંગ આ દિવસે ચિત્ર અભી હમ જાનવર કો બનાઈ ગયા બકરી હૈ ગાય હૈ યે સબ બનાઈ ગયા वो कैसे फिगर बना रहा वो आदमी है आदमी सीधा स्टेट है लेकिन जानवर कैसा है ऐसा आदमी का ये ऐसा है लेकिन जानवर ऐसा ऊंट है चार हो ये तो मन જો આપણે ધ્યાન કરી દે કેમ કે આ તો આપણે આજનો દિવસ ના આજની રાત બી રોકાઈ જાય તો અહીંયા એવું થાય કે ફરિયા જ કરીએ મેસેજ બનાવ્યા જ કરીએ મળ્યા જ કરીએ બધાને એક એક મહાનુભાવો અને આસ્તી મોટી મોટી મળતી જાય કલાકારો પ્રવેશ વાજિંત્ર અનેક જાતિના બધું આપણા આદિવાસી સંસ્કૃતિના તમામ તીર કમાન પણ કાલનો દિવસ જો ચૂકી ગયા તો હવે 5 વર્ષ સુધી આ મોકો મળે નઈ એટલે બધાને એ જ જોવાનું કે કાલનો જો તક ચૂક્યા તો કદાચ આપણે જિંદગીનું ચૂકી જવું છે એટલે કાલે બધા આજે ભલે ની આવ્યા તો કઈ નઈ કાલે પણ આવજો જોહર રાતના પણ છે આજે 24 કલાક એમ તો ચાલુ છે હા આજે રાતે પણ છે કાલે દિવસ આખો દિવસ કાલે રાત્રે પણ છે અને પરમ દિવસે પુનાહતી તરફ છે સૌને જોહર જય આદિવાસી જય